વડોદરાના નવા મ્યુનિસિપલ કમિશનર તરીકે બચ્છાનિધિ પાનીએ પોતાનો આજે પદભાર સંભાળ્યો હતો। સુરતને સ્વચ્છતા સર્વેક્ષણમાં અગ્રહરોળમાં લાવનાર બચ્છાનિધિ પાની નિર્ધારિત સમય પહેલાં વડોદરાના મ્યુનિસિપલ કમિશનર તરીકેને ચાર્જ સંભાળ્યો હતો। તેમણે મેયર કેયુર રોકડિયાની શુભેચ્છા મુલાકાત લીધી હતી। વડાપ્રધાન મોદીની અગાઉની મુલાકાત બાદ રાજ્યના બે મ્યુનિસિપલ કમિશનરની આંતરિક બદલી કરવામાં આવી હતી, જેમાં વડોદરાના મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલની સુરત મ્યુનિસિપલ કમિશનર તરીકે બદલી કરવામાં આવી હતી તથા સુરતના મ્યુનિસિપલ કમિશનર બચ્છાનિધિ પાનીએ વડોદરા મ્યુનિસિપલ કમિશનર તરીકે બદલી કરવામાં આવી હતી। શાલિની અગ્રવાલે સુરતમાં ચાર્જ સંભાળ્યો છે। સોમવારે બચ્છાનિધિ પાનીએ વડોદરાના મ્યુનિસિપલ કમિશનર તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો। તેમણે પહેલા જ દિવસે પાલિકામાં સરપ્રાઇઝ આપી હતી। તેઓ સવારે 10:30 કલાકે પાલિકાની કચેરીમાં આવવાના હતા, પરંતુ તેઓ સવારે 10 વાગ્યા પહેલાં પાલિકાની કચેરીએ પહોંચ્યા હતા, જેથી તમામ અધિકારીઓ ચકિત રહી ગયા હતા। ચાર્જ સંભાળ્યા બાદ મ્યુનિસિપલ કમિશનરે મેયરની શુભેચ્છા મુલાકાત લીધી હતી। બાઇટ મેયર સાથેની મુલાકાત બાદ ત્યારબાદ વિવિધ વિભાગોના વડાઓ સાથે રિવ્યૂ મીટિંગ હાથ ધરવામાં આવી હતી। ત્યારબાદ પત્રકારો સાથે બેઠક યોજી વડોદરાના વિકાસને લઈ પોતાનું વિઝન વ્યક્ત કર્યું હતું। આજે વડોદરા મ્યુનિસિપલ કમિશનર તરીકે મેં પદભાર સંભાળ્યા છે। વડોદરા એક સંસ્કારી નગરી છે। વડોદરા શહેરને વારસામાં આપણને ખૂબ સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સારું ડેવલપમેન્ટ મળ્યા છે અને ફ્યુચરમાં વડોદરા એક શ્રેષ્ઠ લિવેબલ સિટી થાય દેશમાં એ પ્રમાણે આપણે કામ કરીશું। શહેરી વિકાસ માટે મુખ્ય જે બાબતો છે એ છે ટ્રાન્સપોર્ટેશન, મોબિલિટી। મોબિલિટી ક્ષેત્રે ઇલેક્ટ્રિક વ્હીકલ્સ સુરતમાં આવે, ઇલેક્ટ્રિક વ્હીકલ્સના ચાર્જિંગ સ્ટેશન વડોદરામાં વધારેમાં વધારે પબ્લિક પ્લેસીસમાં બને એના માટે પ્રયત્ન હાથ ધરવામાં આવશે અને એના સાથે સાથે વડોદરામાં કન્ટ્રી અને ટાઉન પ્લાનિંગ, માસ્ટર પ્લાનિંગ ખૂબ સરસ વ્યવસ્થિત રીતે થઈને જે એક્સપ્રેસવે છે, જે બુલેટ ટ્રેન છે અને એનું સામગ્રિક વિકાસ કઈ રીતે થાય એના માટે પ્રયત્ન હાથ ધરવામાં આવશે। ટ્રાન્સપોર્ટેશન મોબિલિટી માટે જે રોડ અને બ્રિજેસ છે એ રોડ અને બ્રિજેસ સીમલેસલી કેવી રીતે ચાલે, લોકોને ઓછામાં ઓછા સમયમાં એક જગ્યાએથી શહેરના બીજી જગ્યાએ સુધી કેવી રીતે ટ્રાન્સપોર્ટેશન શક્ય બને એના માટે પ્રયત્ન હાથ ધરવામાં આવશે। વડોદરામાં સ્વચ્છતા ક્ષેત્રે ખૂબ મોટું કામ કરીને સ્વચ્છતા ક્ષેત્રે વડોદરા આખા ભારતમાં 3 નંબર, પહેલા 3 નંબરમાં આવે એના માટે પ્રયત્ન હાથ ધરવામાં આવશે। વડોદરા જે છે એમાં ખૂબ સારું આપણા ટીમ છે। વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન જે છે એ ખૂબ સારી રીતે કામ કરી રહ્યા છે। આગામી દિવસોમાં ટેકનોલોજીનું વિપુલ ઉપયોગ કરીને કેવી રીતે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સેલ અને ટેકનોલોજીના મદદથી દરેક વિભાગમાં કઈ રીતે ઇન્ટરવેન્શન કરી શકાય એના માટે પ્રયત્ન હાથ ધરવામાં આવશે। ટ્રાન્સપોર્ટેશન અને મોબિલિટીના ક્ષેત્રમાં પણ જે આપણા પાસે સિટી બસ સિસ્ટમ છે એ સિટી બસ સિસ્ટમ કેવી રીતે ખૂબ સરસ રીતે કામ કરે અને વધારેમાં વધારે ઇવી વ્હીકલ્સ આવે એના માટે પ્રયત્ન હાથ ધરવામાં આવશે। સ્પોર્ટ્સ ક્ષેત્રે આજે અત્યારે નેશનલ ગેમ્સ ચાલી રહ્યા છે, ક્લોઝિંગ સેરેમની 12 તારીખે છે અને નેશનલ ગેમ્સમાં જેવી રીતે દરેક સ્પોર્ટ્સ